નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો ધાનેરાની. ધાનેરાના લાઇબ્રેરી વિસ્તારમાં 35 જેટલી દુકાનોની તંત્ર દ્વારા સીલ મરાતા વેપારીઓને દિવાળી ટારે હોળી જેવો ઘાટ ગળાયો છે. ધાનેરાના લાઇબ્રેરી વિસ્તારમાં વર્ષોથી વેપારીઓ દુકાન ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. વર્ષો પહેલાં તંત્ર દ્વારા એક ટ્રસ્ટ આ જમીન લાઇબ્રેરી બનાવવાના હેતુ માટે આપવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટની ટ્રસ્ટીઓ દ્વારા આ જગ્યાને પર દુકાનો બનાવી પાઘડીની સિસ્ટમથી દુકાનો ગરીબ અને ભૂરા વેપારીઓને પધરાવી દીધી હતી. જે બાબતને લઈને અત્યારે આ તમામ દુકાનો વાળી જગ્યા શ્રી સરકાર થઈ જવા પામી છે. અને શ્રી સરકાર થઈ જતાં તંત્ર દ્વારા 3 નોટિસ આપવામાં આવી હતી અને એ નોટિસ બાદ આજે આ તમામ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિવાળી ટાળે જ દુકાનો સીલ થઈ જતાં વેપારીઓ પડી ભાગ્યા છે અને વેપારીઓ સહિત વેપારીઓમાં પરિવારજનો દુકાન આગળ બેસી રોકકર કરી રહ્યા છે. ધાનેરાના વેપારીઓ પર કુદરત જાણે રૂટી હોય તેમ પહેલાં પૂર તે બાદ કોરોના અને સતત લટકતી દબાણની તલવાર બાદ આજે શ્રી સરકાર થયેલ જમીનને વેપારીઓને રાતા પાણીએ રડાવ્યા છે. વેપારીઓ તેમજ તેમના પરિવારમાં દિવાળી મનાવવાનો ખૂબ જ ઉત્સવ હતો, પરંતુ આજે તેમની રોજીરોટી છીનવાઈ જતાં આ ઉત્સવ એક માતમમાં ફેરવાયો હોય તેવો ઘાટ ઘડાયો છે. કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા વેપારીઓને ખૂબ જ ઊંચા ભાવે દુકાન પધરાવી અને પ્રતિમાસ પાઘડી સિસ્ટમથી ભાડું પડાવ્યું અને તે બાદ આજે આ જગ્યા શ્રી સરકાર થઈ છે, જેને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રના અધિકારી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે આ તમામ દુકાનોને સીલ મારી દુકાનો સીલ થઈ જતાં વેપારીઓ પડી ભાગ્યા છે અને ખોટી રીતે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર લોકો સામે વેપારીઓ તેમજ વેપારીના પરિવારજનો ફિટકાર વરસાવી રહ્યા છે. અત્યારે તો આ વેપારીઓની રોજીરોટી સીનવાઈ ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા આ ગરીબ અને ભોરા વેપારીઓ સામે છેતરપિંડી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે અને આ વેપારીઓને ન્યાય અપાવે તેવી લોક માંગ ઉઠી છે. સુરેશ કલ્ચર, જેડએસ ટીવી, ધાનેરા. જવાબદાર કોને? કોક મરી જશે, મારા ભાઈ ને એટેક ની તકલીફ છે, મરી જશે, એનો જવાબદાર એ બોનસ થશે. આ પોલીસ વાળા ને પૈસા કાઢ્યા એ થશે. તમે હવે સીલ નહીં લાગવા દઈએ મારી દુકાન ને, ગમે તે થાય મરી જશે, પણ હોય બહી રહેશો.